हेलो जी, गुड मॉर्निंग, वेलकम टू एग्जाम टुडे फ्रेंड। आज છે 11 માર્ચ અને 11 માર્ચ 2022 ના રિલેટિવ કરંટ અફેર્સ ની ડિસ્કશન આ વિડિયો માં આપણે કરવાના છે। તો છેલ્લે સુધી વિડિયો સાથે બની રહેજો। કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામ માં પ્રશ્નો પૂછવામાં આવે જ છે। તો મિત્રો ટોપિક પર આવીએ, ચાલુ કરીએ। 11 માર્ચ 2022 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં ઓર્ગેનિક ખેતીમાં યોગદાન બદલ કોની નારી શક્તિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે। તો પણ નારી શક્તિ પુરસ્કાર તરીકે પસંદગી થઈ છે ઉષાબેન વસાવાની। શા માટે? તો ઓર્ગેનિક ખેતીમાં યોગદાન બદલ ઉષાબેન વસાવાની નારી શક્તિ પુરસ્કાર 2020 માટે પસંદગી થઈ છે અને રાષ્ટ્રપતિના હસ્તે એમને એવોર્ડ આપવામાં આવ્યો છે। ઉષાબેન સાગબારા તાલુકાના 5 પીપરી ગામના છે અને સાગબારાની બહેનોને ઓર્ગેનિક ખેતી તરફ વાળી ખેડૂતોને હક્કો અપાવ્યા। તો યાદ રાખવાનું છે, ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ। નેક્સ્ટ છે, વર્ષ 2022 માં 181 અભયમ સેવાના ગુજરાતમાં કેટલા વર્ષ પૂર્ણ થયા છે? તો મિત્રો હાલમાં 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવ્યો હતો। તો આજથી 7 વર્ષ પહેલા, એટલે કે 7 વર્ષ પૂર્ણ થયા છે। આજથી 7 વર્ષ પહેલા 2015 માં 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે રાજ્યવ્યાપી શરૂઆત કરવામાં આવી હતી 181 અભયમ સેવાની। મિત્રો મહિલા સુરક્ષા માટેનો નંબર છે 181, તો ખાસ યાદ રાખવાનું છે તમારે। નેક્સ્ટ છે, હાલમાં ધૂમ્રપાન નિષેધ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો 9 માર્ચના રોજ ધૂમ્રપાન નિષેધ દિવસ મનાવવામાં આવ્યો છે। બરાબર, જે સિગરેટ પીવે છે, બરાબર, ધૂમ્રપાન કરે છે, પછી કોઈ પણ પ્રકારનું હોય એના વિશે, એનાથી થતી હાનિ વિશે, એનાથી થતા નુકસાન વિશે જાગૃતતા ફેલાવવા માટે આ દિવસ મનાવવામાં આવે છે। હવે અહીંયા ખાસ યાદ એ રાખવાનું કે આ દિવસ જે છે 9 માર્ચના રોજ દર વર્ષે આ ધૂમ્રપાન નિષેધ દિવસ મનાવવામાં આવતો નથી, પણ માર્ચ મહિનાના બીજા બુધવારે મનાવવામાં આવે છે। આ વખતે માર્ચ મહિનાનો બીજો બુધવાર જે છે 9 માર્ચના રોજ હતો, એટલે 9 માર્ચના રોજ ધૂમ્રપાન નિષેધ દિવસ મનાવવામાં આવ્યો। આની શરૂઆત 1984માં યુનાઇટેડ કિંગડમમાં પ્રથમ વખત થઈ હતી। નેક્સ્ટ, હાલમાં ગૃહમંત્રી અમિત શાહે કયા રાજ્યમાં મહિલાઓને સરકારી નોકરીમાં 33% અનામતની જાહેરાત કરી છે? તો પણ એ કરી છે ત્રિપુરામાં। હાલમાં ગૃહમંત્રી અમિત શાહે ત્રિપુરા રાજ્યમાં મહિલાઓને સરકારી નોકરીમાં 33% અનામતની જાહેરાત કરી છે। ફ્રેન્ડ વાત કરીએ ત્રિપુરાની, તો ત્રિપુરાના સીએમ છે વિપ્લવ કુમાર દેવ, ત્રિપુરાના રાજ્યપાલ છે સત્યદેવ નારાયણ આર્ય, ત્રિપુરાનું કેપિટલ છે અગરતલા। હાલમાં બીજા બાંગ્લાદેશ ફિલ્મ મહોત્સવનું ઉદઘાટન ત્રિપુરાના પાટનગર અગરતલામાં થયું છે। 44મો કોકબોરક દિવસ 19 જાન્યુઆરીના રોજ ત્રિપુરામાં મનાવવામાં આવ્યો। ફ્રેન્ડ ત્રિપુરામાં વર્ષો જૂની કેર પૂજા મનાવાય છે, એકટુ ખેલો એકટુ પડો લર્નિંગ પરિયોજનાની શરૂઆત ત્રિપુરામાં થઈ છે। નેક્સ્ટ છે, હાલમાં વિશ્વકર્મા રાષ્ટ્રીય પુરસ્કાર કોને આપ્યા છે? બરાબર, કોને આપ્યા નહીં પણ કોણે આપ્યા છે, તો એ આપ્યા છે ભૂપેન્દ્ર યાદવે। બરાબર, ભૂપેન્દ્ર યાદવે વિતરણ કર્યું છે વિશ્વકર્મા રાષ્ટ્રીય પુરસ્કારનું। મિત્રો ભૂપેન્દ્ર યાદવ જે છે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી છે ભારત સરકારના। વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ ટુડેનું એક વર્ષનું કરંટ અફેર્સ સાથે ઓલિમ્પિક પેરાઓલિમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈટેક બદલાયેલા નામ ભારત અને ગુજરાતના વર્તમાન પદાધિકારી સાથે સાથે 2021-22ના તમામ એવોર્ડ લેટેસ્ટ 2021-22ની કરંટ અફેર્સની 23 પીડીએફ 8000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે એની અંદર। જો તમને જોઈતી હોય તો 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે ફોન પે પેટીએમ કંઈ પણ કરો, આ જ નંબર પર સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં તમને પીડીએફ મળી જશે। નેક્સ્ટ છે, હાલમાં 2022 માટે યુએસ આંતરરાષ્ટ્રીય મહિલા સાહસ પુરસ્કાર કોને મળશે? તો પણ એ મળ્યો છે રિજવાના હસનને, રિજવાના હસનને 2022 માટે યુએસ આંતરરાષ્ટ્રીય મહિલા સાહસ પુરસ્કાર મળ્યો છે। રિજવાના હસન બાંગ્લાદેશી પર્યાવરણ વકીલ છે, તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે, યાદ રાખવા જેવું છે। એના પછી હાલમાં કોને એફએટીએફ ના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે? તો ફ્રેન્ડ એફએટીએફ વિશે છેલ્લા 2 દિવસથી હું વાત કરું છું, પહેલા તો એફએટીએફ ના અધ્યક્ષ કોણ બન્યા? તો એ બન્યા છે ટી રાજા કુમાર। બરાબર મિત્રો, એફએટીએફ જે છે એનું પૂરું નામ છે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ, એની સ્થાપના 1989માં થઈ હતી, એનું હેડક્વાર્ટર પેરિસ ખાતે આવેલું છે। જે પણ દેશ પોતાના દેશમાં જે ટેરર ફંડિંગ છે એને રોકવામાં નિષ્ફળ જતા હોય એને એફએટીએફ પોતાની લિસ્ટમાં સામેલ કરે છે। હાલમાં જ પાકિસ્તાનને એફએટીએફ ની લિસ્ટમાં, ગ્રે લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યો છે। નેક્સ્ટ છે, હાલમાં G7 કૃષિ મંત્રીઓની આભાસી બેઠકની મેજબાની કોણ કરશે? તો ફ્રેન્ડ એ કરશે જર્મની, જર્મની G7
કૃષિ મંત્રીઓની આભાસી બેઠકની મેજબાની કરશે. આપણા દેશના કૃષિ મંત્રી છે હાલમાં નરેન્દ્રસિંહ તોમર. એના પછી હાલમાં દુનિયાનો સૌથી અસ્વીકૃત દેશ કયો બન્યો છે? તો ફ્રેન્ડ હાલમાં યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, તો ઘણા દેશો તરફથી રશિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. બરાબર, તો આ જ કારણ છે કે રશિયા સૌથી અસ્વીકૃત દેશ બની ગયો છે હાલમાં. વાત કરીએ રશિયાની, તો ફેસબુક પર હાલમાં પ્રતિબંધ મૂકી દીધો છે રશિયા. રશિયાના પ્રેસિડેન્ટ છે વ્લાદિમીર પુતિન. રશિયાના કેપિટલ છે મિત્રો મોસ્કો, કરન્સી છે રશિયન રૂબલ. હાલમાં આંતરરાષ્ટ્રીય જોડો મહાસંઘે રશિયાના રાષ્ટ્રપતિને અધ્યક્ષ પદ પરથી હટાવી દીધા છે. આઈઓસીએ રૂસના રાષ્ટ્રપતિ પાસેથી શીર્ષ ઓલિમ્પિક સન્માન પણ પાછો લઈ લીધો છે. રશિયાએ દુનિયાનો સૌથી મોટા વિમાન મારિયાને તબાહ કરી દીધો છે. બરાબર, એ યુક્રેનનો વિમાન હતો. માઉન્ટ એલબ્રસ યુરોપનો સૌથી ઊંચો પર્વત રશિયામાં આવેલો છે. બેકલ સરોવર રશિયામાં આવેલું છે. અને મિત્રો હાલમાં એલેક્સી નવલનીએ સખારો પુરસ્કાર જીત્યો છે. રશિયાએ જર્કોન મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. રશિયાની જે વેક્સિન બનાવ્યું છે એનું નામ છે સ્પુતનિક વી વેક્સિન. નેક્સ્ટ, હાલમાં કયા રાજ્યની સરકારે માતૃશક્તિ ઉદ્યમિતા યોજનાની જાહેરાત કરી છે? તો મિત્રો એ કરી છે હરિયાણા સરકારે. હાલમાં હરિયાણા રાજ્યની સરકારે માતૃશક્તિ ઉદ્યમિતા યોજનાની જાહેરાત કરી છે. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ. મિત્રો વાત કરી લઈએ થોડીક હરિયાણાની. હરિયાણાના સીએમ છે હાલમાં મનોહરલાલ ખટ્ટર. હરિયાણાના રાજ્યપાલ કોણ છે? તો એ છે બંડારૂ દત્તાત્રેય. હરિયાણાનું કેપિટલ છે મિત્રો ચંડીગઢ. બરાબર, હાલમાં સુરજકુંડ હસ્તશિલ્પ મેળાનું આયોજન હરિયાણામાં થયું છે. હરિયાણા સરકારે રેણુ ભાટિયાને રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ બનાવ્યા છે. હવાઈ ટેક્સી સેવાની શરૂઆત હરિયાણામાં થઈ છે. હરિયાણા કૌશલ રોજગાર નિગમ એક વેબ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. મેરા પાનની મેરી વિરાસત યોજનાની શરૂઆત હરિયાણામાં થઈ છે. ગોરખધંધા શબ્દ પર હરિયાણા સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે. ભિંડાવાસને રામસર સાઇટના રૂપમાં માન્યતા મળી. હાલમાં પીએસઆઈમાં પેપર પૂછાયું છે. પીએસઆઈના પેપરમાં આ ક્વેશ્ચન પૂછાયું છે. સોરી, હરિયાણામાં વીર શિકારગઢ નાર અને ચિલચિલા અને ખાપરવાસ વાઇલ્ડ લાઈફ સેન્ચુરી આવેલી છે. એના પછી હાલમાં ભગવાન બુદ્ધની ભારતની સૌથી મોટી શયન મુદ્રામાં, બરાબર શયન મુદ્રામાં એટલે કે ઊંઘેલી મુદ્રામાં મૂર્તિનું નિર્માણ ક્યાં થઈ રહ્યું છે? તો એ થઈ રહ્યું છે બોધ ગયા ખાતે. બરાબર, બોધ ગયા બિહારમાં. આ મૂર્તિની લંબાઈ 100 ફીટ છે, ઊંચાઈ 30 ફીટ છે અને આવી જ એક બીજી મૂર્તિ કુશીનગરમાં પણ લગાડવામાં આવી છે. નેક્સ્ટ, હાલમાં કયા રાજ્યની સરકાર દ્વારા કૌશલ્યા માતૃત્વ યોજના શરૂ કરવામાં આવી છે? તો ફ્રેન્ડ એ કરી છે છત્તીસગઢ ગવર્મેન્ટ. છત્તીસગઢ ગવર્મેન્ટે હાલમાં કૌશલ્યા માતૃત્વ યોજનાની શરૂઆત કરી છે. બરાબર, વાત કરીએ છત્તીસગઢની. છત્તીસગઢના સીએમ છે હાલમાં ભૂપેશ બઘેલ. રાજ્યપાલ છે અનસુયા ઉઈકે અને કેપિટલ છે રાયપુર. નેક્સ્ટ, હાલમાં કયા દેશે રશિયાથી તેલ, ગેસ અને કોલસાના આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે? તો મિત્રો એ મુખ્ય છે અમેરિકાએ. શું કારણ છે? તો રશિયા યુક્રેન યુદ્ધ જે છે એ મુખ્ય કારણ છે. વાત કરીએ અમેરિકાની, તો મિત્રો અમેરિકાના પ્રેસિડેન્ટ છે જો બાઇડન. અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ છે કમલા હેરિસ. કેપિટલ છે વોશિંગ્ટન ડીસી. કરન્સી છે યુએસ ડોલર. હાલમાં કેતનજી બ્રાઉન જેક્સન અમેરિકા સુપ્રીમ કોર્ટની પહેલી અશ્વેત મહિલા જજ બની છે. આંતરરાષ્ટ્રીય આઈપી ઇન્ડેક્સમાં યુએસએ ટોપ પર રહ્યું છે. બરાબર, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જે પોતાનો એક ટ્રુથ નામનો સોશિયલ એપ લોન્ચ કર્યો છે ડોનાલ્ડ ટ્રમ્પે. અમેરિકાના વિદેશ મંત્રી છે એન્ટની બ્લિન્કન. ભારત અને અમેરિકા વચ્ચે વજ્રપ્રહાર, કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ યુદ્ધ અભ્યાસ થાય છે. બરાબર, અમેરિકા સેનાની પહેલી મહિલા સચિવ બની છે ક્રિસ્ટીન વર્મુથ. નેક્સ્ટ, હાલમાં કયા દેશે બીજા સૈન્ય ઉપગ્રહ નૂર ટુનું સફળ પરીક્ષણ કર્યું છે? તો મિત્રો એ કર્યું છે ઈરાને. હાલમાં ઈરાને બીજા સૈન્ય ઉપગ્રહ નૂર ટુનું સફળ પરીક્ષણ કર્યું છે. વાત કરીએ ઈરાનની, ઈરાનના પ્રેસિડેન્ટ છે ઇબ્રાહિમ રઈસી. ઈરાનનું કેપિટલ છે તેહરાન અને કરન્સી છે રિયાલ. એના પછી હાલમાં એફએલઓ ઔદ્યોગિક પાર્કનું ઉદઘાટન ક્યાં થયું છે? તો મિત્રો એ થયું છે તેલંગાના ખાતે. હાલમાં એફએલઓ ઔદ્યોગિક પાર્કનું ઉદઘાટન તેલંગાના ખાતે થયું છે. બરાબર, તેલંગાના ઉદ્યોગ મંત્રી કેટી રામારાવે આનું ઉદઘાટન કર્યું. વાત કરીએ મિત્રો તેલંગાનાની, તો તેલંગાના હાલમાં સીએમ છે કે ચંદ્રશેખર રાવ. તેલંગાનાનું કેપિટલ છે હૈદરાબાદ. હાલમાં શ્યામાપ્રસાદ મુખર્જી રૂરબન મિશનને લાગુ કરવામાં તેલંગાના ટોપમાં રહ્યું છે. હૈદરાબાદ પોલીસે મહિલા સુરક્ષા માટે 7-7 ઓર્બી પાસ પહેલ શરૂ કરી છે. કાકતીય રુદ્રેશ્વર મંદિર છે અને યુનેસ્કો વિશ્વ ધરોહરમાં સામેલ કરવામાં આવ્યું.
कालेश्वर परियोजना गोदावरी नदी पर चाली रही है। बराबर, तेलंगाना हाईकोर्ट ने चीफ जस्टिस हिमा कोहली जो पूरा भारत में एकमात्र महिला चीफ जस्टिस है। तेलंगाना में कवल अमराबाद टाइगर रिजर्व कासु ब्रह्मानंद रेड्डी महावीर हरिना वंशली और मृगवणी नेशनल पार्क आवेला छे। कानुमा त्यौहार तेलंगाना में मनावाय छे। नेक्स्ट, हाल में क्यों देश दुनिया ना सौथी मोटो काचा तेल नो उत्पादक देश बनी गयो छे? तो मित्रों ये बनी गयो छे अमेरिका। अमेरिका विषय हाल में आपणे माहिती लीधी हती। सेकंड नंबर पर छे रशिया। एना पछी हाल में क्या मंत्रालय अखिल भारतीय कार्यक्रम जरोखा नु आयोजन कर्यु छे? तो संस्कृति मंत्रालय। हाल में संस्कृति मंत्रालय छे एमने अखिल भारतीय कार्यक्रम छे एक जरोखा प्रोग्राम नु आयोजन कर्यु छे। इम्पोर्टेंट रहेशे आपणा देशनी संस्कृत मंत्री छे मीनाक्षी लेखी। एना पछी हाल में कोने गंगा कायाकल्प माटे स्पेशियल ज्यूरी एवोर्ड मळ्यो छे? तो फ्रेंड ए मळ्यो छे एनएमसीजी ने। एनएमसीजी एटले के नेशनल मिशन फॉर क्लीन गंगा ने सातमी इंडिया इंडस्ट्रीज वोटर कॉन्फ्रेंस अने फिक्की वोटर एवोर्ड्स नी नवमी आवृत्ति में स्पेशियल ज्यूरी एवोर्ड मळ्यो छे। तो याद राखवानुं छे आपणे। हाल में पीएम मोदी क्या शहर की मेट्रो रेल प्रोजेक्ट ना 12 किलोमीटर लांबा सेक्शन नु उद्घाटन कर्यु छे? तो पुणे में। पुणे में नरेंद्र मोदी मेट्रो रेल प्रोजेक्ट ना 12 किलोमीटर लांबा सेक्शन नु उद्घाटन कर्यु छे। बराबर, तो आ मेट्रो रेल परियोजना छे कुल लंबाई छे 32.2 किलोमीटर अने तेने 2016 में मंजूरी आपवामां आवी हती। तो विद्यार्थी मित्रों आता आज ना करंट अफेयर्स ना प्रश्न। गई काले तमने प्रश्न पूछवामां आव्यो के हाल में गुजरात में क्या शहर में सौ प्रथम वार सोलर ट्राफिक सिग्नल मुकवामां आव्यो? तो राइट आंसर हतो आमां राजकोट। फ्रेंड आज नो प्रश्न छे विश्वनुं सौथी मोटुं प्राणी संग्रहालय गुजरातना क्या शहर में बनी रह्युं छे? एनो जवाब तमारे कमेंट बॉक्स में जणावानुं रहेशे। फ्रेंड्स पीडीएफ नी आपणे वात करी, पीडीएफ खूब ज इम्पोर्टेंट छे। दरेक एक्जाम में 15-20% करंट अफेर पूछवामां आवे छे। तो पीडीएफ माटे 9510411961 पर 250 रुपया गूगल पे फोन पे पेटीएम कहीं पर करो। आज नंबर पर स्क्रीनशॉट मोकली आपो। 2 मिनट में तुमने पीडीएफ मिली जैसे खूब इम्पोर्टेंट पीडीएफ है। व्हाट्सएप और टेलिग्राम की लिंक आपने डिस्क्रिप्शन बॉक्स में आपेली है त्यांथी जॉइन कर लो। थैंक यू। फरी मिलीशुं नवा वीडियो साथे। जय हिंद।